ગુજરાત રાજ્યનું સુરત શહેર દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. દેશભરમાં સુરત શહેરનું ગૌરવ વધ્યું છે. તો સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરને પ્રથમ ક્રમાંક મળ્યો છે. તો શહેરને પ્રથમ ક્રમાંક મળતા ખુશીનો માહોલ છવાયો છે. પાલિકાએ સ્વચ્છતા કર્મીઓને બિરદાવ્યા છે, ત્યારે પાલિકા કમિશનર અને મેયરે એવોર્ડ મેળવ્યો છે. જ્યારે અંતે સ્વચ્છતા કર્મીઓની મહેનત રંગ લાવી ત્યારે સી આર પાટીલે આ અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે વર્ષો પહેલા સ્વચ્છતાને કારણે શહેર બદનામ હતું, જેનું દુઃખ પણ હતું. જોકે આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડાયમંડ બુટ્સના લોકાર્પણ વખતે એક અઠવાડિયા સુધી શહેરમાં સફાઈ થવી જોઈએ તેવી અપીલ કરી હતી, જેનું આજે પરિણામ મળ્યું અને શહેર પ્રથમ વખત પહેલા નંબરે આવ્યું. આ નંબર કાયમ રહે તે માટે સૌ કોઈએ સહિયારો પ્રયાસ કરવો જોઈએ, તે માટે પાટીલે સ્વચ્છતાની અપીલ પણ કરી હતી. નમસ્કાર મિત્રો, આજે સુરત શહેર અને ગુજરાત માટે ખૂબ આનંદનો અને ઐતિહાસિક દિવસ છે. ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી સ્વચ્છતાનો ખૂબ આગ્રહ કરતા હતા. આદરણીય મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી પણ આખા દેશમાં સફાઈ માટેની જાગૃતિ લાવવા માટે પોતે પણ હાથમાં ઝાડુ પકડીને નીકળી પડ્યા હતા અને એના કારણે આખા દેશમાં ખૂબ જાગૃતિ આવી હતી. સુરત પણ મોદી સાહેબના શબ્દમાંથી પ્રેરણા લઈને સતત સફાઈની ઝુંબેશ આદરી હતી. વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતું તેના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો. ખૂબ અફસોસ પણ થતો હતો. સુરતના શહેરીજનો, સુરતના કોર્પોરેટરશ્રીઓ પદાધિકારીઓ, સુરતના અધિકારીઓ, કોર્પોરેશનના અને કર્મચારીઓ અને અન્ય જે સુરત સુરતીઓ એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા, છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો. આ વખતે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુટ્સના લોકાર્પણ માટે આવવાના હતા એના પહેલાં એમને સૂચના હતી કે એક અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક માઇક્રો સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ સાથે 100 સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ આદરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે અને આજે પહેલીવાર સુરત સ્વચ્છતામાં પહેલો નંબર પ્રાપ્ત કર્યું છે. એના માટે સુરતના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, માજી મેયર, એમના માજી ચેરમેન, એમના સૌ કોર્પોરેટરો, સૌ કમિશનર અને બીજા અધિકારીઓ અને કર્મચારીઓ કે જે કર્મચારીઓની જહેમતને કારણે આ સફાઈ ઝુંબેશ સફળ થઈ છે, સુરતના શહેરીજનોની મદદ અને એમનામાં આવેલી જાગૃતિને કારણે જે એમણે સપોર્ટ કર્યો છે, આ સપોર્ટને કારણે આજે સુરત આ પહેલા નંબરે આવ્યું છે. આપણા માટે ગર્વની વાત છે, આનંદની વાત છે અને આ ઐતિહાસિક દિવસ એ આપણા માટે છે અને ગુજરાતનું આ એકમાત્ર શહેર જે 7 સ્ટાર સાથે પહેલા નંબરે આવ્યું છે. તો આ નંબર જાળવવો, આ સ્વચ્છતા જાળવવી, એના માટે જાગૃત રહેવું અને બાકીના લોકોને પણ જાગૃત કરવા એવી પણ મારી સૌ સુરતીજનોને ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી પણ છે અને ગુજરાતના સૌ લોકોને પણ આ સુરતના ઐતિહાસિક આજે જે એને પહેલો નંબર મળ્યો છે એના માટે આપ સૌ પણ પોતપોતાના શહેરોમાં, પોતાના ગામમાં આ રીતે સ્વચ્છતાનો આગ્રહ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જણાવ્યા મુજબ કરશો એવી વિનંતી પણ છે. આપ સૌને, સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા, એમણે પણ જે સાથ સહકાર રહ્યો, એમણે પણ જે રીતે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી, સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જે મદદ કરી, એ બધાનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. સુરતમાં રહેતા હતા, સુરત ઓર ગંદકી ઉસકે સાથ નામ જોડા હુઆ થા. કઈ સાલો સે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નરેશ સિમરા સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.